गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर ई क्लास में तमारो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 मां सामाजिक विज्ञान विषय में पाठ 3 भाग 2 तेमा भारतनुं बंधारण विषय अभ्यास करीशुं। अगाउ आपणे भाग 1 मां भारतना बंधारण विषय शीखी गया, हवे भाग 2 मां प्रजासत्ताक देश तेना विषे जोईशुं। प्रजासत्ताक देश कोने कहेवाय? भारत एक प्रजासत्ताक अने गणतंत्र राज्य होवाथी राज्यनी अंतिम सत्ता भारतना बधा नागरिकों पासे रहेली छे। भारत छे ए प्रजासत्ताक लोकशाही देश छे अने भारतमां जे चूंटणीओ थाय छे ए लोको द्वारा, लोको पसंद करे छे ए व्यक्तिने मंत्री प्रधान बनावामां आवता होय छे। भारतनी लोकशाही शासन पद्धति मुजब देशनी राज्य व्यवस्था विशिष्ट हकों धरावता कोई चोक्कस वर्गना हाथमांथी राज्यतंत्रना तमाम होदाओ, धर्म, जाति के स्त्री पुरुषना कोईपण भेदभाव वगर कोईपण नागरिक माटे मान्य रहे छे। कारण के भारत प्रजासत्ताक देश छे अने भारतमां लोको जे व्यक्तिने प्रत्यक्ष रीते के परोक्ष रीते चूंटे छे ते व्यक्ति नेता बनतो होय छे। बीजू, राष्ट्रना वड़ा के राष्ट्रप्रमुख होय ए वंश परंपरागत रीते अमुक व्यक्ति के अमुक कुटुंबनी व्यक्ति होती नथी। एवुं नथी के आजे जे नेता छे तेमनो ज पुत्र बीजी वखत नेता बने, परंतु लोको जे व्यक्तिने पसंद करे छे ते ज नेता पसंद करवामां आवे छे। आम ભારતમાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટવામાં આવતા હોય છે। વળી ભારત દેશનું શાસન કોઈ એક વર્ગના હાથમાં નથી હોતું અને ભારતમાં રાજ્ય વહીવટના તમામ હોદ્દાઓ હોય કે ધર્મ હોય કે જાતિ હોય કે કોઈ પણ સ્ત્રી પુરુષ હોય તે દરેક માટે સમાન છે, બધા માટે ખુલ્લા છે, કોઈ ઊંચ નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી। આથી જ ભારત દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે। હવે આપણે કેન્દ્ર સરકારના અંગો વિશે અભ્યાસ કરશું। ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો અને કાર્યો નક્કી કરવામાં આવ્યા છે। હવે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકાર આ બંને સરકારના કાર્યો નક્કી કરવામાં આવતા હોય છે, પણ તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદા છે એ બંધન કરતા રહે છે। એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘડેલા કાયદામાં જો કોઈ મતભેદ ઊભો થાય તો તેમાં જે કેન્દ્ર સરકારે કાયદા ઘડ્યા છે તેને જ પ્રથમ મહત્ત્વ આપવામાં આવે છે। આમ કેન્દ્ર સરકારના કાયદા મહત્ત્વના ગણાય છે। હવે આપણે કેન્દ્ર સરકારના અંગો વિશે જોઈશું। કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો છે। 1 ધારાસભા એટલે કે સંસદ, 2 કારોબારી અને 3 ન્યાયતંત્ર। હવે કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ હેઠળ આ 3 અંગોની રચના કરવામાં આવતી હોય છે। હવે એમાં પહેલું છે ધારાસભા, જેને સંસદ પણ કહેવામાં આવે છે, અને એ સંસદમાં તેના હેઠળ લોકસભા અને રાજ્યસભા। લોકસભા છે તેને નીચલું ગૃહ કહેવામાં આવે છે અને રાજ્યસભા છે તેને ઉપલું ગૃહ કહેવામાં આવે છે। આમ સંસદના હેઠળ 2 સભા હોય છે। એવી જ રીતે બીજું અંગ છે કારોબારી। કારોબારી હેઠળ વડાપ્રધાન અને મંત્રીમંડળની રચના કરવામાં આવતી હોય છે। અને 3 ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રની હેઠળ સર્વોચ્ચ અદાલત હોય છે। આમ કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો છે અને એ 3 અંગોની હેઠળ બીજા કેટલાક અંગોની પણ રચના કરવામાં આવી છે। હવે આપણે જોઈએ કે લોકસભા અને રાજ્યસભા આ બંને છે, તો ભારતનો કોઈ પણ નાગરિક એકસાથે 2 ગૃહોનો સભ્ય થઈ શકે નહીં। એટલે કે જો તે બંને ગૃહોમાં ચૂંટાય તો તે એક ગૃહમાંથી તેને રાજીનામું આપવું પડે છે।
એટલે તે કોઈ એક જ ગ્રુપ પસંદ કરી શકે છે અને તેનો સભ્ય થઈ શકે છે. બંને ગ્રુપમાં તે ચૂંટાય તો એકમાંથી તેને રાજીનામું આપવું જ પડતું હોય છે. હવે કારોબારી હેઠળ આપણે જોયું કે પ્રધાનમંડળ હોય છે, મંત્રીઓ હોય છે. તો આ પ્રધાનમંડળ છે, પ્રધાનમંડળ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં, આપણા ભારત દેશમાં સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાનનો હોદ્દો અગત્યનો ગણાય છે. જે આપ સૌ જાણો છો કે વડાપ્રધાનનો હોદ્દો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પણ આપ સૌ જાણો છો. એટલા માટે ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનોની નિમણૂક વડાપ્રધાનની સલાહ મુજબ જ થાય છે. જે પણ નિયમો નિર્ણયો લેવામાં આવે છે, જેની પણ નિમણૂક કરવામાં આવે છે, તે વડાપ્રધાનની સલાહ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. હવે ત્રીજું અંગ, કારોબારીમાં કેન્દ્ર સરકારનું કારોબારીમાં કેન્દ્ર સરકારનું બીજું અંગ છે, જે દેશના કારોબાર ચલાવવાનું કામ કરે છે. સંસદ દ્વારા કાયદા ઘડવામાં આવે છે અને કાયદાનો અમલ કારોબારી દ્વારા કરવામાં આવે છે. આપણા દેશમાં ધારાસભા, કારોબારી, આ ન્યાયતંત્ર આ મુખ્ય અંગો છે, પરંતુ સંસદ છે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે અને તે કાયદાનો અમલ કારોબારી દ્વારા કરવામાં આવતો હોય છે. ત્રીજું, ન્યાયતંત્ર. દેશની જવાબદારી લોકોના હિત, કલ્યાણ, રક્ષણ અને વિકાસની છે. તેથી દેશનો વહીવટ યોગ્ય રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલ કાયદાનો અમલ કરવા માટે ન્યાયતંત્ર એક આગવું સ્થાન ધરાવે છે. હવે કાયદાઓ ઘડવામાં આવે છે પણ ન્યાયતંત્ર એનું પણ એક આગવું સ્થાન છે. કારણ કે ન્યાયતંત્ર છે એ કાયદાઓનું અર્થઘટન કરવાનું કામ કરી અને ન્યાય આપે છે. એટલા માટે ન્યાયતંત્ર પણ અગત્યનું છે. દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. કેન્દ્ર સરકારમાં ત્રીજું અંગ ન્યાયતંત્ર, અને તેમાં પણ સર્વોચ્ચ અદાલત છે એ ખૂબ જ ઊંચું અંગ છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે અને તેની શરૂઆત 28 જાન્યુઆરી 1950 રોજ કરવામાં આવી હતી. અન્ય કોઈ પણ અદાલતના ચુકાદા સર્વોચ્ચ અદાલત બદલી શકવા સમર્થ છે, તેમજ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતોએ માન્ય રાખવો પડે છે. રાજ્યની અદાલત હોય તો, રાજ્યમાં આવેલી વડી અદાલત હોય તો તેનો પણ ચુકાદો હોય એ સર્વોચ્ચ અદાલતને યોગ્ય ન લાગે તો તે બદલી શકે છે. એટલે સર્વોચ્ચ અદાલત મહત્ત્વની છે અને તેમનો નિર્ણય આખરી જ નિર્ણય રહેતો હોય છે. આમ આ પ્રમાણે આપણે કેન્દ્ર સરકારના અંગોમાં ત્રણ અંગો વિશે જોયું. હવે આપણે રાજ્ય સરકાર તેના અંગો વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ દ્વારા જુઓ. રાજ્ય સરકાર, રાજ્ય લેવલે આવેલી સરકાર એટલે રાજ્ય સરકાર. રાજ્ય સરકારમાં રાજ્યપાલ હેઠળ તેમાં પણ ત્રણ અંગો હોય છે. એક ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. જેવી રીતે કેન્દ્ર સરકારના ત્રણ અંગો છે તેવી જ રીતે રાજ્ય સરકારના પણ ત્રણ અંગો છે. હવે ધારાસભા હેઠળ વિધાનસભા અને વિધાન પરિષદ આવેલી હોય છે. બીજું અંગ કારોબારી, કારોબારી હેઠળ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હોય છે અને એ મુખ્યમંત્રીને મંત્રીમંડળ દ્વારા સ્થાનિક પ્રશાસનની રચના કરવામાં આવે છે અને તેની નીચે પંચાયતી રાજ અને મહાનગરપાલિકા અથવા નગરપાલિકા હોય છે. અને ત્રીજું છે ન્યાયતંત્ર, ન્યાયતંત્ર તેમાં વડી અદાલત હોય છે.
પણ આપણે હમણાં જોયું કે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આખરી રહે છે, આમ રાજ્ય લેવલે વડી અદાલત હોય છે, તો રાજ્ય સરકારના પણ ત્રણ અંગો છે. હવે આપણે સંઘ રાજ્ય વિશે અભ્યાસ કરીશું. આપ સૌ જાણો છો કે ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો સંઘ. ભારતમાં જે અલગ અલગ રાજ્યો આવેલા છે, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, તો આ બધા જ રાજ્યોનો જે સમૂહ ઘટક બનેલો છે એ સંઘ કહેવાય, અને જેમાં કાયદા ઘડવા માટેના કેન્દ્રના, રાજ્યના અને સંયુક્તના વિષયોની યાદી નક્કી થયેલી હોય છે. બીજું, દેશના મહત્ત્વના કાર્યો અને સત્તાઓ આ સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે. કોઈ પણ મહત્ત્વનું કામ હોય કે સત્તા હોય એ હંમેશા કેન્દ્ર સરકારને જ સોંપવામાં આવતી હોય છે. હવે આપણે મૂળભૂત હકો વિશે તેના વિશે જોઈશું. ભારતના બંધારણમાં આપણને ભારતના નાગરિકને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો એટલે શું? તો મૂળભૂત હકો એટલે ભારતના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પ્રાપ્ત થતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની અમૂલ્ય પૂંજી અને શક્તિ છે. આપણને ભારત દેશમાં નાગરિકના વિકાસ માટે અનુકૂળતા મુજબ હકો આપવામાં આવ્યા છે કે જેથી વિકાસ થાય. તો એ હકો કયા કયા છે તે આપણે જોશું. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ લોકશાહીનું જ લક્ષણ છે. તેથી સરળ, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. જો દેશમાં નાગરિકને જે અધિકારો આપ્યા છે એ લોકશાહીનું જ રક્ષણ છે. જો તે આપવામાં આવ્યા હોય તો વ્યક્તિનો વિકાસ, તેનું સ્વાસ્થ્ય અને જીવન સમૃદ્ધ બની શકે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ મૂળભૂત અધિકારો. ભારતના બંધારણમાં દરેક નાગરિકને 6 હકો અધિકારો આપવામાં આવ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઈલાજોનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. તો આ 6 હકો દરેક નાગરિકને મળેલા છે કે જેના દ્વારા વ્યક્તિનો, નાગરિકનો વિકાસ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઊંચ નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. અને ખાસ મૂળભૂત અધિકારોમાં ભારતના બંધારણમાં ખાસ મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એમાં જોવા જઈએ તો બંધારણીય ઈલાજોનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના મત મુજબ બંધારણીય ઈલાજોનો હક એ બંધારણના આત્મસન્માન ગણાય છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મસન્માન ગણ્યો છે. શા માટે? તો કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય અથવા તેનું ઉલ્લંઘન થતું હોય કે પછી કોઈ નાગરિક એ હકના રક્ષણ માટે સર્વોચ્ચ કે વડી અદાલત પાસે મદદ પણ માંગી શકે છે. એટલા માટે આ બધા હકો માટે સર્વોચ્ચ અદાલતની રચના પણ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2માં પ્રજાસત્તાક દેશ, સંઘ રાજ્ય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંગો તથા મૂળભૂત અધિકારો વિશે શીખ્યા. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.